भारत टूंक समय में ब्यूरो ऑफ पोर्ट सिक्योरिटी की स्थापना करते केंद्रीय मंत्री सर्बानंद सोनोवाल। पत्रकार परिषद संबोधता मंत्री सोनोवाले जणाव्યું કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં દેશના તમામ બંદરો પર સુરક્ષાને અપગ્રેડ કરવા માટે બ્યુરો ઓફ બંદર સુરક્ષાને એક સાથે મૂકશે। તેમણે ટકાઉ વિકાસ અંગેના સરકારના કાર્ય ઉપર પણ પ્રકાશ પાડ્યો હતો। કેન્દ્ર સરકાર અને રાજ્યના સરકારના બંદરોમાં હાઇડ્રોજન હબ વિકસાવવા માટે મંત્રાલયની મહત્વાકાંક્ષી યોજના વિશે જણાવ્યું કે તમામ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના બંદરો હાઇડ્રોજન હબ બનાવવાની શક્યતાઓ શોધશે। તેમણે ઉમેર્યું કે દીનદયાલ પોર્ટ ઓથોરિટીએ આ સાહસ માટે રૂપિયા 1.68 લાખ કરોડના MOUને આખરી ઓપ કરી દીધો છે। તમામ મોટા બંદરોએ 2047 માટે તેમના પોર્ટ માસ્ટર પ્લાન તૈયાર કર્યા છે અને રાજ્યો પણ 2047 માટે તેમના પોર્ટ માસ્ટર પ્લાન તૈયાર કરી રહ્યા છે। દેશની કુલ બંદર ક્ષમતા 2700 MTPAથી વધીને 2047માં 10000 MTPAથી વધુ થશે તેમ તેમણે ઉમેર્યું હતું। મુખ્ય અને સૂચિત બંદરો રાજ્ય મેરીટાઈમ બોર્ડ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશો UT6 વચ્ચે સંકલન વધારવા બંદરો શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા આયોજિત કેવડિયા ગુજરાત ખાતે 2 દિવસીય 19મી મેરીટાઈમ સ્ટેટ ડેવલપમેન્ટ ઉન્સિલની બેઠક આજે સમાપ્ત થઈ હતી। મંત્રીએ ભારતના વધતા દરિયાઈ કદ અને આગામી ગ્લોબલ મેરીટાઈમ ઇન્ડિયા સમિટ 2023નો પણ ઉલ્લેખ કર્યો હતો। કેન્દ્રીય મંત્રીએ જાહેરાત કરી હતી કે તમામ દરિયાઈ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો GMS 2023માં ભાગ લેશે, જે તેને દેશના સૌથી મોટા સમિટમાંનું એક બનાવશે। ગ્લોબલ મેરીટાઈમ ઇન્ડિયા સમિટ 2023 ભારત મંડપમ નવી દિલ્હી ખાતે 17મી-19મી ઓક્ટોબર 2023 દરમિયાન યોજાયો હતો। સમિટને સંબોધતા MOPSW કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીપદ નાઇકે જણાવ્યું કે નવા યુગની તકનીકોને અપનાવવા, ટકાઉ જીવન પ્રણાલીને પ્રોત્સાહન આપવા અને પર્યાવરણીય સલામતીની ખાતરી કરવા પર સતત ભાર મૂકવો જોઈએ। આ મુખ્ય પાસાઓને ખંતપૂર્વક સંબોધીને અમે સામૂહિક રીતે અમારી દરિયાકાંઠાની વસ્તીની સર્વગ્રાહી સુધારણામાં યોગદાન આપી શકીએ। MOPSW કેન્દ્રીય રાજ્યમંત્રી શાંતનુ ઠાકુરે જણાવ્યું કે ભારતીય દરિયાઈ ક્ષેત્ર આપણા રાષ્ટ્રની અર્થવ્યવસ્થા, સુરક્ષા અને વ્યૂહાત્મક પ્રગતિના પાયાના પથ્થર તરીકે અપ્રતિમ મહત્વ ધરાવે છે। વધુમાં અમારા વિસ્તરેલા દરિયાકિનારાને લીધે આ ક્ષેત્ર દરિયાકાંઠાની આજીવિકાને ટેકો આપે છે અને ટકાઉ વિકાસને પોષે છે। તેની સ્થિતિસ્થાપક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતની સફરને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠતા તરફ આગળ વધારવામાં બહુપક્ષીય મહત્વ ધરાવે છે। ગુજરાતના કૃષિમંત્રી રાઘવજીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં દરિયાઈ ક્ષેત્રમાં ટકાઉ વૃદ્ધિ માટેની અમારી પ્રતિબદ્ધતા નવીનતા અને સમૃદ્ધિને આગળ ધપાવે છે, જે ભારત માટે જીવંત દરિયાઈ ભવિષ્ય તરફનો માર્ગ નક્કી કરે છે। તેમણે વધુમાં ઉમેર્યું કે ચાલો સાથે મળીને સફર કરીએ, 1% અને સમૃદ્ધ મેરીટાઈમ સેક્ટર તરફ, જે ભારતની દરિયાઈ પરાક્રમ અને નવી ક્ષિતિજો તરફ ઊંચું કરે છે। કર્ણાટકના મત્સ્ય ઉદ્યોગ, બંદરો અને આંતરદેશીય જળ પરિવહન રાજ્યમંત્રી માંકલ વૈદ્ય બેઠક દરમિયાન કર્ણાટકના દરિયાઈ ક્ષેત્રના વિકાસમાં સહયોગી પ્રયાસોના મહત્વ પર ભાર મૂક્યો હતો। હું મુખ્ય પ્રોજેક્ટની મંજૂરી બદલ આભાર વ્યક્ત કરું છું અને રાજ્યમાં કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા અને મેરીટાઈમ ડેવલપમેન્ટ વેગ આપવા માટે પેન્ડિંગ પહેલ માટે ઝડપી મંજૂરી આપવા વિનંતી કરું છું। તેમના વિચારો વ્યક્ત કરતા માનનીય કેન્દ્રીય જાહેર બાંધકામ મંત્રી તમિલનાડુ થિરુ ઇવી વેલુએ જણાવ્યું હતું કે 19મી MSDC મિટિંગમાં તમિલનાડુની અનોખી દરિયાકાંઠાની દ્રષ્ટિ ઝળકે છે, અમે સમર્થન માટે આભારી છીએ અને આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફેરી સેવાની આતુરતાપૂર્વક અપેક્ષા રાખીએ છીએ, જે ઇતિહાસને સેતુ બનાવે છે અને શ્રીલંકા સાથે વેપાર કરે છે। દરિયાઈ આયોજન, કોસ્ટલ ટુરિઝમ અને ફુલ્લો ગિનફ્રર બંદર પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા દરિયાઈ વિકાસ માટેના અમારા સમર્પણને રેખાંકિત કરે છે। બીજા દિવસે સાગરમાલા કાર્યક્રમના અમલીકરણ સંબંધિત વિવિધ વિકાસ એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી। નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ NMHC લોથલ ગુજરાતનો વિકાસ, રાષ્ટ્રીય જળમાર્ગનો વિકાસ, ROPEX ફેરીના પ્રચાર માટે પડકારો અને તકો, શહેરી પેસેન્જર વોટરવે ટ્રાન્સપોર્ટેશન રોડ અને રેલ પોર્ટ કનેક્ટિવિટી, દરિયાકાંઠાના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સફળતાની વાર્તાઓ અને રાજ્ય મેરીટાઈમ બોર્ડ દ્વારા સામનો કરવામાં આવતા મુદ્દાઓ પડકારો વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી। દીપક જગતાપ, ZSTV, રાજપીપળા।